તો રાજકોટમાં કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર પરેશ ધાનાણી હાલમાં કરી રહ્યા છે સંબોધન. સીધા જ જઈએ. રાજકીય રોટલા શેકવાનું ષડયંત્ર રચનારા એ ભારતીય જનતા પાર્ટીના લોકો થી ગુજરાતના ભવિષ્યમાં ધકેલાઈ જનારું જે મારું યુવાધન છે ને, એને બચાવવા માટે એની આવતીકાલને બચાવવા આપણે આજ સૌ ભેગા થયા છે. કોઈ કીધું કે પરેશભાઈ તું નાના કરતા હા કરી બેઠો. મેં કીધું હા, હું કોંગ્રેસનો કાર્યકર્તા છું અને જ્યારે જ્યારે આ દેશની દીકરીઓના દામન ઉપર કોઈ દાગ લગાડવાનો પ્રયાસ કરે ને, ત્યારે મારે ઈ સભાની અંદર ભીષ્મ પિતામહ કે ગુરુ દ્રોણ નથી બનવું. બાપ કે દીકરીઓના દામનને દાગ લગાડે ને તો ભગવાન કૃષ્ણનો સાર, ભગવાન રામ જીવનની મર્યાદા, ભગવાન કૃષ્ણ જીવન જીવવાની કળા અને રામ ભગવાને ચીંધેલી મર્યાદા જ્યારે કોઈ ઓળંગે ને ત્યારે જ મહાભારત થાય. આજ ભારતીય જનતા પાર્ટીએ આ રાજકોટના રણ મેદાનમાં મહાભારતને નોતરું આપ્યું છે. ત્યારે ગીતાનું જ્ઞાન લઈ અને મારી માતા કુંતાએ અભિમન્યુને બાંધી રાખડી, દેવી શક્તિએ આ દીકરાને રાખડી બાંધી છે. એક અભિમન્યુ હાથમાં કોઠે અટવાઈ ગયો તો સાહેબ, હું તો 2002 માં દૂધ પીતા પીતા અમરેલી વાળાએ મને જીતાડ્યો અને આજ 22 વર્ષ વીતા આ રાજકોટ મારા સૌરાષ્ટ્રનું હૃદય કહેવાય. બાપ, એક દૂધ પીતા છોકરાને અમરેલી વાળાએ વિધાનસભામાં મોકલો તો હવે તો 22 વર્ષે છાછ પણ ફૂકી ફૂકીને પીવ. આ રાજકોટનું પાદર મને આ દેશની સંસદમાં રાજકોટનો અવાજ બનવા મોકલશે એવો મને વિશ્વાસ છે. બપોરનું ટાણું છે. આજ 19 એપ્રિલે 12:39 ના બરોબર વિજય મુહૂર્તે આજ સ્વાભિમાન યુદ્ધનો શંખનાદ કર્યો છે. કોઈ કહે કે આ લડાઈ શું રાજકોટના સંસદ સભ્ય બનવાની છે? નહીં, આ રાજકોટનું રણ મેદાન એ કોઈ વ્યક્તિથી વ્યક્તિ વિરુદ્ધની લડાઈ નથી. આ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ કોંગ્રેસની લડાઈ નથી, આ પરસોત્તમભાઈ વિરુદ્ધ પરેશની લડાઈ નથી, આ સત્તાના અહંકાર સામે સામાન્ય માણસના સ્વાભિમાનની લડાઈ છે. સ્વાભિમાનની. હું રાજકોટ સંસદ સભ્ય બનવાનું સપનું નતું, પણ આજ આ રાજકોટના રણ મેદાનમાં ફરી પાછો આશા અને અપેક્ષાઓનો ઉજાસ પથરાઈને એટલે આ રાજકોટના હૃદયને જીતવા માટે આવ્યો છું. સમાનતાના અધિકારનું રક્ષણ કરવા માટે આવ્યો છું. ફરી પાછો સદભાવનાનો દીપ પ્રગટાવવા માટે આવ્યો છું. હું ખાલી સંસદ સભ્ય બનવા નથી આવ્યો, શારીરિક, માનસિક, આર્થિક અને ભૌગોલિક વિકાસની જે પરિભાષા ભારતીય જનતા પાર્ટીએ સંકુચિત કરી છે, આ વિકાસની પરિભાષાને બદલવા માટે આવ્યો છું. આ લડાઈ ભાજપ કોંગ્રેસની નથી, હાર જીતની નથી, પરેશભાઈ કે પરસોત્તમભાઈની નથી. આ રાજકોટના રણ મેદાનમાં શાસકોએ ઉભા કરેલા ડરની દિવાલને તોડવા માટે આવ્યો છું. ભારતીય જનતા પાર્ટીએ વર્ગ વિગ્રહના બીજ રોપીને આ ગાંધી અને સરદારના ગુજરાતમાં વીતેલા 20 વર્ષની અંદર ક્યાંય નાતને, ક્યાંય જાતને, ક્યાંય ભાતને, ક્યાંય કોમને, ક્યાંય ભાષાને, ક્યાંય ધર્મને લડાવી ઝઘડાવી અને રાજકીય રોટલા શેકવાના પગથિયા ગોઠવાતા બાપ, હું આ રાજકોટના મેદાનમાં ફરી પાછા સૌને પ્રેમના તાતણે જોડવા માટે આવ્યો.